सबसे ऊंचा था वो है और रहेगा, भारत की शान था वो सदा अमर रहेगा। खूब सुंदर बनाव्यू छे अने मजा आवे एवी जग्या छे, खूब मजा करी, खूब आनंद आव्यो। ઉપરના માળ ઉપર જઈને જે બહારનો વ્યૂ દેખાય છે ખૂબ સુંદર છે। આટલું ઊંચું સ્ટેચ્યુ આપણા વિશ્વમાં કદાચ પહેલું બન્યું છે, એ આપણા ભારત માટે ખૂબ ગૌરવની વાત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું અને ખરેખર મારા દિવાળીના હિસાબે મારા જીવનમાં પણ હવે ઘણો પ્રકાશ મને લાગી રહ્યો છે અને સરદાર સાહેબના જે તત્વો હતા એની વધારે ઓળખાણ મને થઈ છે। અમે જે બહારથી જોયું હતું અથવા બહારથી સાંભળ્યું હતું એના કરતાં જે અહીંયાનો પ્રત્યક્ષ અનુભવ છે ખરેખર બહુ આનંદદાયક છે। એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ ટેકનોલોજી વિચ ઇઝ બીન યુઝ, દેટ ઇઝ રિયલી અ વેરી ગુડ થિંગ। ઇટ ઇઝ અ પ્રાઉડ મોમેન્ટ ફોર એવરી વન। વી રિયલી ફેલ સો ગુડ ટુ સી ધીસ હ્યુજ સ્ટેચ્યુ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ। ધીસ ઇઝ એન અમેઝિંગ એક્સપિરિયન્સ। અદભુત ફિલિંગ અમને આવી રહી છે અને આ વર્થ છે, ટુરિઝમને બૂસ્ટ આપશે, ગુજરાતને વિશ્વ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં મળેલ છે। અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ। હમ લોગ યહાં પે આકે ગર્વ મહેસૂસ કર રહે હૈ કે હમ યહાં પે આયે ઓર હમને ઇતની બડી સ્ટેચ્યુ કો દેખા યહાં કે વૈત્યા મુલકના જે પાઠ હતો અને એની વખતે જે વૈત્યાના મુલકમાં જે ગુલીબર ટ્રાવેલ્સની કહાનીમાં જે વૈત્યો કેટલું કેવું ફીલ કરતો હશે એવું આ સ્ટેચ્યુ જોઈને ફીલ થાય છે। ખરેખર એક ઐતિહાસિક સ્ટેચ્યુ બનાવેલું છે અને હું એવી જરૂર આશા રાખીશ કે દરેક ભારતીયોએ આવીને આની એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ, એક જિંદગીની યાદગાર મુમેન્ટ્સ તરીકે રહેશે આ વિઝિટ। સો થેન્ક્સ ફોર પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ચીફ મિનિસ્ટર ફોર યુનો આપણને આ રીતની વિશ્વ કક્ષાના લેવલ સુધીની જે આપણને આ સુવિધા અને ઓળખાણ આપી છે એ બદલ અમે ખૂબ ખૂબ દિલથી આભારી છીએ સરકારના। सबसे ऊंचा सबसे शानदार लोह पुरुष है हमारा।